તંત્ર દ્વારા નોટિસો ફટકારી હતી, જેના કારણે 18 મીટરમાં આવતા મોટા ભાગના દબાણો સ્વેચ્છાએ દૂર થઈ ગયા હતા. ભાભરમાં દબાણ હટાવ ઝુંબેશ ક્યારે આવશે તેવી ચર્ચાઓ અને શુક્રવારે દબાણો હટાવવા તંત્ર કામે લાગતા અંત આવ્યો હતો. શુક્રવારે ભાભર શહેરમાં સ્ટેટ હાઈવે ઉપરના ગાય સર્કલથી ન્યૂ એપીએમસી માર્કેટ ગેટ સુધીના બંને બાજુના કાચા પાકા દબાણ દૂર કરવા માટે વહીવટી તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી શરૂ કરી હતી. તેમાં રોડના માધ્યમથી 18 મીટર અને 24 મીટર દબાણો માપવામાં આવેલ હતા. 18 મીટર દબાણો મોટે ભાગે સ્વેચ્છાએ દૂર થયા હતા અને 24 મીટરમાં આવતા દબાણોને વહીવટી તંત્ર દ્વારા માત્ર ઓટલાઓ તેમજ દુકાનના શેડના દબાણો તોડી પાડ્યા હતા, જ્યારે 24 મીટરમાં આવતા પાકા દબાણો ઉપર વહીવટી તંત્રએ રહેમણ નજર રાખીને નોટિસ આપી એક મોકો આપ્યો હતો કે દિનચારમાં દૂર કરવામાં બાંયધરી પત્ર લેવામાં આવ્યું હતું અને દબાણકારો પાસેથી બાંયધરી લીધી હતી, જેના કારણે 18 મીટરમાં આવતા દબાણો કરી રોજગારી મેળવતા નાના ધંધાદારીઓના તંત્રની ભેદભાવ નીતિ સામે આક્રોશ ફેલાયો હતો. તેમજ 24 મીટરમાં આવતા માલિકીની દુકાનદારોના ઓટલા તેમજ શેડ તોડતા દુકાનદારે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. તેમજ તંત્ર દ્વારા વર્ષમાં 2 વાર ગાય સર્કલથી ન્યૂ એપીએમસી સુધી દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવતા અન્ય વિસ્તારોમાં દબાણ હટાવવાની કામગીરી ન કરતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તેમજ વારંવાર લારી ગલ્લાઓ તેમજ શેડ જ હટાવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો હતો અને નાના ધંધાદારીઓની રોજીરોટી હાલ તો છીનવાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. તેમજ દુકાનદારના ઓટલા તોડતા હાલ તો 2000 થી 10000 સુધી નુકસાન દુકાનદારોને જોવા મળી રહ્યું છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.